आप सुन रहे हैं समाचार एजेंसी ऑफ इंडिया की साई न्यूज में ऑडियो बुलेटिन। हेलो, आप भारतनी न्यूज एजेंसी छे। हवे न्यूजनी न्यूज सीरीज मां बुधवार 3 जानुआरी 2024 नू राष्ट्रीय ऑडियो बुलेटिन सांभळो। वडा प्रधान नरेंद्र मोदी ए आजे कावारती लक्षद्वीप मां अनेक विकास परियोजनाओं नू उद्घाटन अने शिलान्यास कर्यो। 1,150 करोड़ थी वधुनी किंमत ना आ प्रोजेक्ट्स मां सबमरीन ऑप्टिकल फाइबर केबल प्रोजेक्ट, पीवाना पानी नो पुरवठो अने बैटरी थी चालता सौर ऊर्जा प्रोजेक्ट नो समावेश थाय छे। कोची अने लक्षद्वीप वच्चे नी सबमरीन ऑप्टिकल फाइबर लिंक दूर ना टापुओ मां रहता लोको माटे महत्वपूर्ण साबित थशे अने तेमने झड़पी इंटरनेट सेवा पूरी पाडशे। आ साथे इंटरनेट स्पीड 1.7 गीगाबाइट प्रति सेकंड थी 100 गणी वधीने 200 गीगाबाइट प्रति सेकंड थई जशे। सुप्रीम कोर्टे अदाणी हिंडनबर्ग केस नी तपास स्पेशल इन्वेस्टिगेशन टीम सिट द्वारा करावानो आदेश आपवानो इनकार कर्यो छे। सिक्योरिटीज एंड एक्सचेंज बोर्ड ऑफ इंडिया सेबी तरफ थी केस ने सौंपवानी अर्जी ने फगावीने चीफ जस्टिस डी वाय चंद्रचूड, जस्टिस जे बी पारीवाला अने मनोज मिश्रानी बनेली बेंचे कह्यू के सेबी आ मामलानी योग्य तपास करी रही छे। अदाणी ग्रुप ने मोटी राहत आपता सुप्रीम कोर्टे कह्यू के ते नियमनकारी क्षेत्र मां दखल करी शके नहीं अने हिंडनबर्ग रिपोर्ट अलग तपासनो आदेश आपवानो आधार बनी शके नहीं। सर्वोच्च अदालते सेबी ने 3 महीनामां तपास पूर्ण करवानो निर्देश आप्यो हतो। सेबीए यूएस स्थित हिंडनबर्ग रिसर्च ना आरोपो ने लगता 24 मांथी 22 केस नी तपास करी छे। बाकी ना 2 केस नी तपास माटे सेबी ने 3 महीनानो समय आपवामां आव्यो छे। केंद्रीय स्वास्थ्य मंत्रालय लोको ने सघन संभाल एकम मां राखवा माटे हॉस्पिटलो ने मार्गदर्शिका जारी करी छे। તેમના મતે હોસ્પિટલો ગંભીર રીતે બીમાર દર્દીઓને ઇન્ટેન્સિવ કેર યુનિટ માં મોકલી શકશે નહીં જો તેઓ અથવા તેમના પરિવારના સભ્યો ઇનકાર કરશે। આઈસીયુમાં પ્રવેશ અને ટ્રાન્સફર અંગેની માર્ગદર્શિકા વધુ સ્પષ્ટ કરે છે કે દર્દીને માત્ર ત્યારે જ આઈસીયુમાં મોકલવો જોઈએ જ્યારે અંગની નિષ્ફળતા હોય અને અંગના આધારની જરૂર હોય અથવા સ્થિતિ બગડવાની શક્યતા હોય। આ માર્ગદર્શિકા દુબઈ અને કેનેડાના નિષ્ણાતો સહિત 24 પ્રતિષ્ઠિત ચિકિત્સકો દ્વારા તૈયાર કરવામાં આવી છે। ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ગઈકાલે રાજસ્થાનના મહાજનમાં શરૂ થયો હતો। ડેઝર્ટ સાયક્લોન નામની આ કવાયત 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। બંને દેશોની સૈન્ય ટુકડીઓમાં 45 જવાનો ભાગ લઈ રહ્યા છે। આ કવાયતનો હેતુ સંયુક્ત રાષ્ટ્રના પીસકીપિંગ ઓપરેશન ચાર્ટર અનુસાર રણ અને અર્ધરણ વિસ્તારોમાં પરંપરાગત કામગીરીમાં પરસ્પર સહયોગ વધારવાનો છે। આનાથી પીસકીપિંગ ઓપરેશન દરમિયાન બંને દેશોની સેનાઓ વચ્ચે સહયોગ અને સંકલન વધશે અને પરસ્પર વિશ્વાસ અને મિત્રતા મજબૂત થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રી રામ લલ્લાના સ્વાગત માટે ગાયેલું સ્વાતિ મિશ્રાનું ભજન શેર કર્યું છે। શ્રી મોદીએ કહ્યું કે આ ભજન મંત્રમુગ્ધ કરે છે। આ ભારતની ન્યૂઝ એજન્સી છે। તમે ન્યૂઝની સમાચાર શ્રેણીમાં બુધવાર 3 જાન્યુઆરી 2024 નું રાષ્ટ્રીય ઓડિયો બુલેટિન સાંભળી રહ્યા છો। અયોધ્યામાં રામલલ્લાના અભિષેક પહેલા કોંગ્રેસ નેતા બી કે હરિપ્રસાદનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે। કર્ણાટક કોંગ્રેસના નેતા બી કે હરિપ્રસાદે કહ્યું કે રાજ્યમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છે। આ સિવાય તેમણે કેન્દ્ર સરકાર પાસે અયોધ્યા જતા લોકોને સુરક્ષા આપવાની માંગ કરી છે। તેમણે રામલાલાના જીવન અભિષેકને રાજકીય ઘટના ગણાવી હતી। કોંગ્રેસ નેતાએ કહ્યું કે લોકોના જાનમાલની રક્ષા કરવી સરકારની ફરજ છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં યોજાનાર કાર્યક્રમ દરમિયાન કર્ણાટકમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છે। તેમણે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારને કહ્યું કે તેણે સતર્ક રહેવું જોઈએ કારણ કે 2002માં ગુજરાતમાં આવા જ એક કાર્યક્રમ દરમિયાન ગોધરામાં કાર સેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા। કોંગ્રેસના નેતાના આ નિવેદન પર વિવાદ થશે તે નિશ્ચિત છે। વાસ્તવમાં કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તા શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને પહેલેથી જ હોબાળો મચી ગયો છે। હુબલીમાં 1,992 રમખાણોના સંબંધમાં શુક્રવારે કર્ણાટક પોલીસે 60 વર્ષીય પૂજારીની ધરપકડ કરી હતી।
આ રમખાણો અયોધ્યામાં બાબરી ઢાંચાને ધ્વસ્ત કર્યા બાદ ફાટી નીકળ્યા હતા, જેના કારણે રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે અને ભાજપે તેને હિન્દુઓને હેરાન કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી સારા સમાચાર આવ્યા છે. અહીં માદા ચિત્તાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. કુનો પાર્કમાં માદા ચિત્તા આશાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. ત્રણેય બચ્ચા હાલ સ્વસ્થ હોવાનું કહેવાય છે. 17 સપ્ટેમ્બર 2022 ના રોજ કુનો નેશનલ પાર્કમાં 8 દીપડા લાવવામાં આવ્યા હતા. આ તમામ દીપડા નામિબિયાથી લાવવામાં આવ્યા હતા. સ્ત્રી ચિત્તા આશા તેમાંથી એક છે. હવે અહીં દીપડા અને બચ્ચાની કુલ સંખ્યા 18 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રસિંહે કુનો નેશનલ પાર્કમાં જન્મેલા 3 દીપડાના બચ્ચાનો વિડીયો પણ શેર કર્યો છે. આમાં ત્રણેય બચ્ચા સ્વસ્થ દેખાય છે અને લટાર મારતા પણ જોઈ શકાય છે. આ નાના મહેમાનોના આ દુનિયામાં આગમનની માહિતી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર શેર કરી છે. પોતાની એક પોસ્ટ પર મંત્રી યાદવે લખ્યું, જંગલમાં મ્યાઉ. કુનો નેશનલ પાર્કે 3 નવા સભ્યોનું સ્વાગત કર્યું છે તેની જાહેરાત કરતા આનંદ થાય છે. બચ્ચાનો જન્મ નામિબિયન ચિત્તા આશાને થયો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં શરૂ થયેલ ચિત્તા પ્રોજેક્ટની મોટી સફળતા ગણાવીને અભિનંદન પાઠવ્યા છે. લોકસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી રાજ્યોની મુલાકાતે જઈ રહ્યું છે. માનવામાં આવે છે કે પહેલા આંધ્રપ્રદેશ અને અન્ય દક્ષિણી રાજ્યોની મુલાકાત લેવામાં આવશે, ત્યારબાદ અન્ય રાજ્યોમાં પહોંચવાની તૈયારીઓ ચાલી રહી છે. આ એક ઔપચારિક પ્રક્રિયા છે જે દર વખતે લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવે છે. આ ભારતની ન્યૂઝ એજન્સી છે. તમે ન્યૂઝની સમાચાર શ્રેણીમાં બુધવાર 3 જાન્યુઆરી 2024 નું રાષ્ટ્રીય ઓડિયો બુલેટિન સાંભળી રહ્યા છો. ભારતીય અવકાશ એજન્સી ઇસરો તેના નેક્સ્ટ જનરેશન હેવી કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવા માટે સ્પેસએક્સ પર નિર્ભર રહેશે. આ પ્રથમ વખત છે જ્યારે અવકાશ વિભાગ અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ફાલ્કન 9 હેવી લિફ્ટ લોન્ચરનો ઉપયોગ કરશે. આ ભારતીય મિશન માટે ફ્લોરિડાથી ફ્લાઇટ ઉડાવી શકાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ડીલ ઇસરોની નબળી સ્થિતિને પણ ઉજાગર કરે છે. ઇસરો પાસે હજુ પણ એવા રોકેટનો અભાવ છે જે મોટા સંચાર ઉપગ્રહોને ઉપાડી શકે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથનું કહેવું છે કે ભારતે સ્પેસએક્સ પર જવું પડ્યું કારણ કે તે સમય અન્ય કોઈ રોકેટ ઉપલબ્ધ નહોતું. ભારતીય કુસ્તીમાં ચાલી રહેલી કટોકટીએ બુધવારે નવો વળાંક લીધો હતો કારણ કે સેંકડો જુનિયર કુસ્તીબાજો તેમની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ વર્ષ ગુમાવવાના વિરોધમાં જંતર મંતર પર એકઠા થયા હતા અને તેના માટે ટોચના કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટને જવાબદાર ઠેરવ્યા હતા. જુનિયર કુસ્તીબાજો ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના અલગ અલગ ભાગોમાંથી બસમાં અહીં પહોંચ્યા હતા. તેમાંથી લગભગ 300 બાગપતના હરાવલીના આર્ય સમાજ અખાડાના હતા, જ્યારે ઘણા નરેલાની વીરેન્દ્ર રેસલિંગ એકેડમીના પણ હતા. સુરક્ષા જવાનોને તેમને નિયંત્રિત કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. આ કુસ્તીબાજો બજરંગ, સાક્ષી અને વિનેશ વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતા. તેઓએ બેનરો પકડ્યા હતા જેના પર લખેલું હતું કે ત્રણેય કુસ્તીબાજોની તસવીરો સાથે અમે દેશની કુસ્તી, સાક્ષી, બજરંગ અને ફોક્તને બરબાદ કરી દીધી છે. ભારે ઠંડી વચ્ચે જુનિયર કુસ્તીબાજો સવારે 11 વાગ્યે જંતર મંતર પહોંચ્યા અને 3 કલાક પછી એવી ચેતવણી સાથે રવાના થયા કે જો સરકાર 10 દિવસમાં પરનો પ્રતિબંધ નહીં હટાવે તો તેઓ તેમના પુરસ્કારો પરત કરવાનું શરૂ કરશે. ઝારખંડના રાંચીમાં મુખ્યમંત્રી હેમંત સોરેન અને સત્તાધારી પક્ષોના ધારાસભ્યો સાથેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સીએમ સોરેને પોતાના પદ પરથી રાજીનામું ન આપવાનો નિર્ણય લીધો છે. સોરેને બુધવારે ધારાસભ્યો સાથેની બેઠકમાં આ નિર્ણય લીધો હતો.
બેઠક બાદ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ યાદવે કહ્યું કે બેઠકમાં 43 ધારાસભ્યો હતા અને જે વાત સામે આવી છે તે એ છે કે આજે પણ હેમંત સોરેન સીએમ છે અને આવનારા દિવસોમાં પણ તેઓ સીએમ જ રહેશે. હકીકતમાં જ્યારથીને જમીન કૌભાંડ કેસમાં 7મું સમન્સ મળ્યું છે ત્યારથી એવી ચર્ચા હતી કે સોરેન રાજીનામું આપી દેશે અને તેમની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવશે. જો કે સોરેને રાજીનામું આપ્યું ન હતું. સોરેને વર્ષ 2019માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ધારાસભ્યો સાથેની બેઠક પહેલા સોરેને કહ્યું હતું કે મારી પત્ની વિધાનસભાની ચૂંટણી લડે તેવી સંભાવના ભાજપની કલ્પના છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હું મારી પત્નીને સત્તા સોંપીશ તેવી ખોટી વાતો ભાજપ રજૂ કરી રહી છે. આ ભારતની ન્યૂઝ એજન્સી છે. તમે ન્યૂઝની સમાચાર શ્રેણીમાં બુધવાર 3 જાન્યુઆરી 2024નું રાષ્ટ્રીય ઓડિયો બુલેટિન સાંભળી રહ્યા છો. હિટ એન્ડ રન કેસને લઈને નવા કાયદાનો વિરોધ કરી રહેલા ટ્રક ડ્રાઈવરો હવે કામ પર પાછા ફરવા લાગ્યા છે. ટ્રક ડ્રાઈવરોના સંગઠન ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ એન્ડ એ બુધવાર 3 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે કડક કાયદાનો વિરોધ કરી રહેલા ડ્રાઈવરો કામ પર પાછા ફર્યા બાદ 1-2 દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. એઆઈએમટીસીના પ્રતિનિધિઓ હિટ એન્ડ રન કેસ માટે કડક જોગવાઈઓ અંગે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને મળ્યા હતા. ના જનરલ સેક્રેટરી એમ કે ગુપ્તાએ કહ્યું કે અમે હડતાળનું આહવાન કર્યું નથી. હડતાળ કરનારા ટ્રક ચાલકો હવે કામ પર પાછા ફર્યા છે. સામાન્ય કામગીરી 1-2 દિવસમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે. દિલ્હીમાં ચાલી રહેલી કોલ્ડવેવને કારણે બુધવારે આખો દિવસ ઠંડી રહી હતી. બપોર બાદ થોડો સમય આછો તડકો રહ્યો હતો, પરંતુ ઠંડા પવનોની તેની કોઈ અસર થઈ ન હતી. બુધવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી ઓછું હતું. બુધવારે મહત્તમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું હતું, જે મંગળવારે 17.2 ડિગ્રી હતું. હવામાન વિભાગનું માનવું છે કે ગુરુવારે પણ શીતલહેર ચાલુ રહેશે અને દિલ્હીનું મહત્તમ તાપમાન 16-17 ડિગ્રીની વચ્ચે રહેશે. 9 મીટર જાન્યુઆરીએ અમુક જગ્યાએ ઝરમર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના સૂત્રોએ ન્યૂઝ એજન્સી ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે દિલ્હીમાં ઉત્તર પશ્ચિમ દિશામાંથી ઠંડા પવનો આવી રહ્યા છે, જેના કારણે શીતલહેર ચાલી રહી છે. બુધવારે સવારથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી. સવારે 11:30 વાગ્યા બાદ આછો તડકો થયો હતો, પરંતુ ઠંડા પવનોની તેની કોઈ અસર થઈ ન હતી. થોડા સમય પછી આ તડકો પણ ગયો. રાજધાનીના વિવિધ વિસ્તારોમાં દિવસભર ઠંડા પવનો ફૂંકાતા રહ્યા હતા અને લોકો ધ્રુજી ઉઠ્યા હતા. બુધવારે દિલ્હીમાં પવનની ગતિ 4-10 કિલોમીટર પ્રતિ કલાકની હતી. નિષ્ણાતોનું માનવું છે કે ગુરુવારે પણ દિલ્હીમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે અને આગામી થોડા દિવસો સુધી ઠંડી દિલ્હીવાસીઓને પરેશાન કરી શકે છે. તે જ સમયે દેશભરના ઘણા રાજ્યોમાં શીતલહેર અટકવાના સંકેતો દેખાઈ રહ્યા નથી. દરમિયાન કાશ્મીરમાં ધુમ્મસની ગાઢ ચાદર દેખાય છે, જેને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીરમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે કાશ્મીરના મેદાની વિસ્તારોમાં પ્રવાસીઓ અને પ્રવાસીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. બુધવારે કાશ્મીરમાં તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ દરમિયાન ખીણમાં બરફીલા પવનો પણ ફૂંકાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરી સુધી કાશ્મીરના હવામાનમાં વધુ ફેરફાર નહીં થાય. કાશ્મીરમાં 4 અને 5 જાન્યુઆરીએ મેદાની વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે, જ્યારે ઉચ્ચ વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. તમે ભારતની ન્યૂઝની ન્યૂઝ એજન્સીની ન્યૂઝ સિરીઝમાં બુધવાર 3 જાન્યુઆરી 2024નું નેશનલ ઓડિયો બુલેટિન સાંભળી રહ્યા હતા. ગુરુવાર 4 જાન્યુઆરી 2024ના રોજ અમે ફરી એકવાર ઓડિયો બુલેટિન સાથે હાજર રહીશું. આ સાથે દરરોજ સવારે 7 વાગે ન્યૂઝમાં સળગતા વિષયો પર લિમિટીઝ ફાનસ જોવાનું ભૂલશો નહીં. જો તમને આ ઓડિયો બુલેટિન ગમ્યા હોય તો તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું જ જોઈએ. ચાલો હવે તમારી પરવાનગી લઈએ. જય હિન્દ.